जगह यहाँ से हम अंदर आए, ये पूरा गांव में जाता है ये रास्ता, ठीक है। यहाँ से हम अंदर जाएंगे, ये इसको थोड़ा एक साइड से हटाओ ना जीतू भाई, आने गम्मे थी एक साइड रस्तो थोड़ो करो, अंदर जाने की बोला दाज दाज के दिखेगा, अंदर नहीं जाना ना, ऊपर चढ़ जाओ, ऊपर से ले लो, ऊपर से एक वीडियो ले लो ना, ऐसे जगह ही है ना अंदर, ठीक है। हाँ अंदर तो यहाँ पे जो इस तरफ आएगा पूरा एमिनिटीज आएगा कॉमन, जो जो हमने वीडियो में वॉक थ्रू में दिया हुआ है और हमारी वेबसाइट पे भी है, ठीक है। यहाँ क्लब हाउस आएगा उस तरफ कोने पे, ठीक है। ये अभी हमने यहाँ पे वो सीमेंट बीमेंट के लिए वो बनाया हुआ है, पानी का भी अभी बना दिया है, और टाके ऊपर चढ़ के देख सकते हो जिसको देखना है। ये क्या होता है पूरा वो उधर उधर का लिए क्या इधर का पीछे वो जो है ना, हाँ સોલાર પાર્કની સ્થાપનાને મંજૂરી મળી ગઈ છે। મુખ્યપ્રધાન રૂપાણીએ સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી છે। ધોલેરાસરમાં વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનશે। 5000 મેગાવોટનો સોલાર પાર્ક સ્થપાશે। સોલાર પાર્કમાં 25000 કરોડના રોકાણની સંભાવના છે। ખંભાતના અખાતમાં 11000 હેક્ટરમાં આ સોલાર પાર્ક બનશે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। વિશ્વનો સૌથી વિશાળ આ સોલાર પાર્ક બનશે। ધોલેરાસરમાં સોલાર પાર્કની સ્થાપનાને મંજૂરી અપાઈ છે। મુખ્યપ્રધાન રૂપાણીએ આ બાબતને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। ધોલેરાસરમાં વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનશે। આ વિશે વાતચીત કરવા હેતલ પાર્ક અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હેતલ, વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનવા જઈ રહ્યો છે ધોલેરાસરમાં, સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે। આ પાર્ક બન્યા બાદ આખરે કયા કયા વિસ્તારોને ફાયદો થશે? ગુજરાત વિકાસ गुजरात के धोलेरा में अंतर्राष्ट्रीय हवाई अड्डा बनाने के लिए सभी मंजूरियां मिल गई हैं। अगर सब कुछ ठीक रहा तो 2022 में यहां से पहली उड़ान भरी जाएगी। गुजरात के लिए धोलेरा का अंतर्राष्ट्रीय हवाई काफी महत्वपूर्ण है। देखिए खास रिपोर्ट। अहमदाबाद के लिए दूसरे एयरपोर्ट का रास्ता साफ हो गया है। अहमदाबाद से 100 किलोमीटर दूर धोलेरा में नया एयरपोर्ट बनाने के लिए सभी मंजूरियां मिल गई हैं। धोलेरा एयरपोर्ट के लिए पिछले कई सालों से कोशिशें चल रही थीं। नरेंद्र मोदी जब राज्य के मुख्यमंत्री थे तभी कोशिशें शुरू हुई थी। उम्मीद की जा रही है कि 2022 तक यहां से पहली उड़ान शुरू हो जाएगी। अहमदाबाद एयरपोर्ट का जो है उसकी अपनी सैचुरेशन पे पहुंच चुका है, इसलिए अहमदाबाद को एक नए एयरपोर्ट की जरूरत भी है। तो एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया इसमें पार्टनर होने वाला है, इसमें उनकी 51% इक्विटी होगी और गवर्नमेंट ऑफ गुजरात की इक्विटी 49% होगी। इसकी डेवलपमेंट સોલાર પાર્કની સ્થાપનાને મંજૂરી મળી ગઈ છે। મુખ્યપ્રધાન રૂપાણીએ સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી છે। ધોલેરાસરમાં વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનશે। 5000 મેગાવોટનો સોલાર પાર્ક સ્થપાશે। સોલાર પાર્કમાં 25000 કરોડના રોકાણની સંભાવના છે। ખંભાતના અખાતમાં 11000 હેક્ટરમાં આ સોલાર પાર્ક બનશે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। વિશ્વનો સૌથી વિશાળ આ સોલાર પાર્ક બનશે। ધોલેરાસરમાં સોલાર પાર્કની સ્થાપનાને મંજૂરી અપાઈ છે। મુખ્યપ્રધાન રૂપાણીએ આ બાબતને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। ધોલેરાસરમાં વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનશે। આ વિશે વાતચીત કરવા હેતલ પાર્ક અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હેતલ, વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનવા જઈ રહ્યો છે ધોલેરાસરમાં, સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવી છે। આ પાર્ક બન્યા બાદ આખરે કયા કયા વિસ્તારોને ફાયદો થશે? ગુજરાત વિકાસ